તો એનો મતલબ એ છે કે જીવન જે છે એ હર ક્ષણે આપણને હિપ્નોટાઇઝ કરવા, હિપ્નોસિસ સમજો છો બધા શબ્દ, હિપ્નોસિસ સમોહન, સમોહન કોઈ નહીં સમજે, હિપ્નોસિસ હર ક્ષણે જીવન આપણને હિપ્નોટાઇઝ કરવા. હવે આપણી અંદર થોડી જાગૃતિ છે એટલે શું કહેશું, એ જે થોડી જાગૃતિ આપણી અંદર છે એને શું કહેશું? તો બહુ આવી ગઈ બેન, મારી અંદર ગુસ્સો છે એનો અવેરનેસ છે, ખ્યાલ આવે છે કે સવારથી સાંજ સુધી કેટલી વાર મેં ગુસ્સો કર્યો, કેટલો ફરિયાદ કર્યો, કેટલું કોઈકની નિંદા કરી લીધી, કેટલું લોભ કરી લીધી, શું કહે છે આપણે, મને એનો ખ્યાલ છે. એ ખ્યાલ છે એ શું છે? મને એનો ખ્યાલ છે. હું કહું કે ભાઈ તારી અંદર બહુ ગુસ્સો છે, તો કે ખ્યાલ છે પણ હું કઈ કરી શકતો નથી. એટલે જયારે ગુસ્સો આવી જાય છે ત્યારે ખ્યાલ રહેતો નથી. મારી વાત છે કે બધાની વાત છે? જયારે ગુસ્સો આવી જાય છે ત્યારે મને ખ્યાલ રહેતો નથી. જયારે લોભ જાગી જાય છે, કોઈ કહે છે કે શેર બજારમાં આ શેર ખરીદી દે, હું જલ્દી ખરીદવા દોડી જાઉં છું, ખ્યાલ રહેતો નથી. પછી રડું છું, પણ શેર બજાર વાળા રડતા આમ ખબર ન પડે. એમાં કેવા છે કે શેર બજાર ની આજુબાજુ ખાવાની જગ્યા ખૂબ હોય, ભેલપુરી વાળો કે પાણીપુરી વાળો કે સેન્ડવિચ વાળો ખૂબ હોય, એટલે ત્યાં બધા પૈસા ગુમાવી જાય. પછી ભલે છે નાથી પરમાત્મા છે, એ જે સત્ય છે એના ત્રણ લક્ષણ છે. કયા ત્રણ લક્ષણ છે? સત, ચેત અને આનંદ. સત એટલે એ છે અને ચિત્ત એટલે કે એને માન છે કે હું છું. અને આનંદ કેમ છે? એને કોઈ વસ્તુની જરૂર નથી, બધું અંદર તૃપ્ત છે. એને નવી ગાડી લેવાની જરૂર નથી, એને નવું ઘર લેવાની જરૂર નથી, પણ પત્ની કે પતિ થી કંટાળાયેલો નથી. આપણે કંટાળાયા છે એટલે એ જે સત્ય છે એનું લક્ષણ છે કે એ છે. અને ચિત્ત, ચિત્ત એટલે પ્રકાશ, એ પ્રકાશમય છે, એ જ્ઞાન થી ભરેલું છે, એની અંદર જ્ઞાન બધું છુપાયેલું છે. જેની અંદર જે સત્ય પ્રગટે છે એને જ્ઞાન શોધવા જવું નથી પડતું, કારણ કે એ પ્રકાશ ની અંદર. તો જ્યાં સુધી, અને એનું ત્રીજું લક્ષણ છે આનંદ. આનંદ એટલે એની અંદર હવે કોઈ ઈચ્છા રહી નથી. આપણી અંદર ઈચ્છા રહી છે કે નથી રહી? આપણી શું ઈચ્છા છે? કે જીવન આવતીકાલે તકલીફ આપે કે જરા આમ સરખી રીતે ચાલે, સરખી રીતે ચાલે, છોકરાઓ એક્ઝામ માં સરખી રીતે પાસ થાય કે થોડું આમ શું થવું જોઈએ, પાસ થવા જોઈએ? તો મને અંદર છે કે જીવન આ રીતે થવું જોઈએ, જીવન સારું ચાલવું જોઈએ, તો હું હિપ્નોટાઇઝ છું કે નહીં? જીવન હિપ્નોટાઇઝ છું, અને જો જીવન થી હિપ્નોટાઇઝ હોય તો જાગૃતિ નથી. અને જ્યાં સુધી જીવન થી હિપ્નોટાઇઝ છું
ત્યાં જીવન કઈ ને કઈ એવું દુઃખ આપશે, શેની માટે આપશે? કે મને યાદ આવે કે હું જે આવ્યો છું આ દુનિયા માટે, કે જીવન સારી રીતે ચાલે એ માટે હું નથી આવ્યો, જાગવા માટે આવ્યો. જ્યાં સુધી અંદર એ ઈચ્છા છે, એ ભાવના છે, એ અંદર એ હૃદય કે બસ ખાલી બધું સારું થવું જોઈએ, ત્યાં સુધી જીવનનું જાલ ની અંદર આપણે બરાબર ફસાયેલા છે. પછી અધ્યાત્મ ભોગવવાની વાત છે. હવે રોજ રાતે આપણે સુઈ જઈએ છે અને સવારે શું થાય છે, આપણે ફ્રેશ ઉઠીએ છીએ કે થાકેલા ઉઠીએ? ફ્રેશ થાકેલા આવ્યો છો, ફ્રેશ આવ્યો તો સવારે ફ્રેશ સુતા ઉઠીએ છીએ, કારણ કે આપણી પાસે એનર્જી છે, આપણી પાસે એનર્જી છે અને એ એનર્જી આપણી જ, આપણી પાસેથી કોઈ એ એનર્જી ચોરવા માંગે છે. કેવો? કોણ ચોરી જવા માંગે છે? કોણ ચોરી જવા માંગે છે? જીવન. જીવન કઈ રીતે ચોરી જવા માંગે છે? કઈ રીતે ચોરી જવા માંગે? એ શક્તિ જે રાતે હું સુઈ ગયો, સવારે આટલો ટાઈમ બેલેન્સ આવી ગયો મારી પાસે, આટલો પૈસા આવી ગયા, હું કમાઈ ગયો, રાતે સુઈ ગયો સવારે આટલો પૈસા આવી ગયો. હવે એ પૈસા ની ઉપર પ્રકૃતિ ની નજર આવી, એ પૈસા એ લઈ લેવા માંગે. સાંજ સુધી આપણી પાસે રે કે ગયા? બોલો, ગયા. રહેતું નથી બેંક બેલેન્સ, કઈ રહેતું નથી. ભલે કરોડો રૂપિયા બેંક માં હોય, આપણી પાસે બેંક બેલેન્સ કઈ રહેતું નથી. એ કઈ રીતે છીનવી લે છે શક્તિ આપણી પાસેથી? જીવન કઈ રીતે છીનવી લે સામે એવી ઘટના આપે? ઘટના ખબર છે, આપણે ઘટનાઓની વાત થઈ હતી. સામે એવી ઘટના આપે કે આપણે જેટલી થોડો ખ્યાલ છે, જે થોડી જાગૃતિ છે, એ ગુમાવી દે છે. એક ફોન કોલ આવી જાય સ્કૂલ માંથી કે હું મારો લંચ બોક્સ ભૂલી ગયો છું. શક્તિ આવે કે જાય? બોલો બોલો. એક ફોન કોલ શક્તિ ગઈ, અને ઓફિસ થી ફોન આવે, ઓફિસ થી ફોન આવે કે ભાઈ એ ઓર્ડર જે આપવાનો છે પણ લાઈટ નથી. શક્તિ ગઈ. અને ક્રિકેટ મેચ આવ્યું પણ એ જ વખતે કેબલ ટીવી શક્તિ ગઈ. કોણ લઈ ગયું શક્તિ? એ આપણો પૈસો કોણ લઈ જાય છે? એ જીવન લઈ જાય છે. એટલે જે સાધક છે એની માટે જે જીવન અને એનું જે મિલન છે, અને એ મિલન જે બને છે, એ ઘટનાઓ થકી બને છે. એક ઘટના જાય છે, બીજી ઘટના આવે, ત્રીજી ઘટના આવે, એક પછી એક, અને એ ઘટનામાંથી હા એ પત્તાની રમત છે. પત્તાની રમત રહી જ ને, કાં તો જીવન બાજી જીતી જાય, કાં તો આપણે બાજી જીતી જાય. આપણે બાજી જીતી જાય તો જાગૃતિ વધે, અને આપણે બાજી હારી જાય તો આપણી જે થોડી જાગૃતિ છે એ જીવન લઈ જાય, અને લગભગ જીવન લઈ જાય છે, કઈ આપણી પાસે બચતું નથી. હવે આપણે નીકળી પડ્યા છે કે શક્તિ વધવી જોઈએ, જાગૃતિ વધવી જોઈએ. જીવન જો ખેંચી જાય તો એ મને ચાલે નહીં. આ જે જીવન માછલાની જાલ રણે પેટ્યા કરે છે ઘટનાઓની અંદર, મારી સામે એમાંથી મારે મુક્ત થવું છે. એમાંથી મુક્ત કે નથી મુક્ત થવું? બહુ ગમે છે શાહરૂખ ખાન પિક્ચર હોય તો ઘેર ગયો રે જાગૃતિ. ચલો કયું પિક્ચર ચાલે છે અત્યારે? ચકદે. ક્યા
જ્ઞાન શું કરવું છે તો કોઈ પણ રૂપ ની અંદર જીવન એવા પત્તા પેટી કે નર્મદ આપણે જીતતા કે કોઈક એવો સાધુ નીકળી જાય, કોઈક સાધક નીકળી જાય, જે પણ ક્ષણે એવી રમત જીવન સામે રમે કે જીવન પાસેથી એ પોતાની જાગૃતિ વધારે. બરાબર. હવે આપણું અને જીવનનું મિલન કઈ જગ્યાએ છે? આપણું અને જીવનનું મિલન કઈ જગ્યા? સમજાય છે હું જે વાત કરું છું? હું બહુ અતિશય ગંભીર વાત છે, એટલે હું હા એકદમ બની શકે તું સરળતામાં મૂકવાની કોઈ આ આપણું અને જીવનનું મિલન કઈ જગ્યા? હમણાં શું બોલ્યા? પાંચ ગુરુ ઘરે આવ્યા. ઘરે આવ્યા હતા કે ગુરુ ની સાથે ખૂબ શિષ્ય બધા ઘરે આવ્યા ને ઘરે બધાને જમણવા અને પાર્ટી. અને એક વખતે એના પતિ નો ફોન આવ્યો અને પતિ નો ફોન આવ્યો કે મારે ડાયવોર્સ જોઈએ છે, છૂટાછેડા જોઈએ છે. અને જેવો ફોન આવ્યો એટલે ગુરુએ ત્યાં મેળવી અને કીધું કે જીવને જ્યાં વિચાર્યું છે તું ફસાતી નહીં. આ સમજાય છે? આપણે શું કેશું? જીવનને દોષ આપશું કે ભગવાને મારી સાથે આમ કેમ કર્યું અને મેં કેમ એની સાથે આટલા વર્ષ ત્યારે હું એને સમજી જ ન થઈ હતી કે એ તો આવો નીકળશે. શું કર્યું? શક્તિ ગઈ કે આવી? જીવને જાલ ફેંક્યું ફસાય અક્ષરે માછલું ફસાવ. આ સમજાય છે શું કહેવા? એટલે જીવન પાસેથી આપણે લઈ લેવું છે. એટલે જીવન ને આપણું મિલન જે છે એનું જે મીટિંગ પોઈન્ટ જે છે, બરાબર છે? જે મહાભારતનું યુદ્ધ છે એનું મીટિંગ પોઈન્ટ જે છે બંને સેનાઓ એ છે પાંચ ઇન્દ્રિયો. પાંચ ઇન્દ્રિયો માંથી જીવન આપણને મળવા આવે છે અને પરક્ષણે દાવ ફેંકે છે. હવે આપણે શું કહેશું કે એ મારો જે થોડો ખ્યાલ છે અંદર, થોડો જે પ્રકાશ છે અંદર, જે થોડો પ્રકાશ છે, પ્રકાશ તો છે જ. આંધળા માણસને પૂછશું કઈ કહેશે? પ્રકાશ નથી. એવી રીતે જાગૃતિ તો છે જ, કોન્શિયસનેસ તો છે જ, પણ આપણે એના પ્રત્યે ક્યાંક આંધળા થઈ જાય છે. અને એ ક્યાં આંધળા થઈ જાય છે? જીવનની ઘટનાની સાથે આપણે એકરૂપ થઈ જાય છે, હિપ્નોટાઇઝ થઈ જાય છે. ખ્યાલ નથી આવતો કે પ્રકાશ છે. આપણે શ્લોક તો કરીએ કે તમસો મા જ્યોતિર્ગમય, પણ જીવનમાં કોઈ દિવસ જ્યોતિ જાગતું. તો એ શું કહેશું કે જીવન આપણને મળવા આવ્યું ને એ ક્ષણે જ આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા કોઈ ઘટના ની સાથે, એને શું કહેશું? આપણે શું કહીએ છીએ? રિએક્શન. સમજાય બધા? રિએક્શન. હા બરાબર. તારે જો ઇન્ડિયા હારી ગયું હોય તો શું થાય? રિએક્શન. આ સમજાય? રિએક્શન. રિએક્શન નો મતલબ કે જીવને જાગ ફેંક્યું ને એ ક્ષણે આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા અને જીવન શક્તિ લઈ ગઈ, પૈસા લઈ ગયા, આપણે બાજી રિએક્શન.
ખેતરો પર ફરિયાદ કરવા છે, સરકાર ખરાબ છે, પતિ ખરાબ છે, દીકરો ખરાબ છે, આ ખરાબ, ઓફિસ ખેતરો પર ફરિયાદ, સાસુ બહુ કોને, સાસુ ની સાસુ હોય કેટલા લોકો ફરિયાદ છે. તો ફરિયાદ વખતે આપણે પકડાઈ ગયા જાવ આપણે જે આપણું જે જાગૃતિ જીવન ખેંચી લે છે એની બદલે જીવન પાસેથી આપણે જાગૃતિ રહી લે. બસ આ જ સાધના છે. આ જો પકડાય જાય બીજું કઈ કરવાનું જ નથી. પણ પણ જો આપ કરી શકે બધાને પડતા લોકો શોખ છે જ, અને ભક્ષણે રમત ચાલી રહી છે, આની રમવાનું છે. એવી રીતે રમવાનું છે કે પૈસા આપણને મળે, સામે વાળો ન રહે. બસ આટલું જ કરવાનું. તો આને પોઝ કહેવાય. પોઝ એટલે રોકવું, થંભવું. જીવન ખેંચી જાય છે, આપણી પાસે કઈ બચતું નથી. આપણે તો થાકીને સુઈ જાય છે અને ઊંઘે સરખી આપણને આવતી નથી. કારણ કે ઊંઘ સરખી રીતે ઊંઘવા માટે પણ થોડી શક્તિની જરૂર પડે, એટલી એ નથી. એટલે ઊંઘમાં એમ બધી એટલે પણ નથી. એટલે એ કહેતા કે સાંજ પડે તો થોડું કેરી ફોરવર્ડ. કેરી ફોરવર્ડ સમજો આટલા પૈસા બેંકમાં છે, મને કઈ વાંધો નથી, માલના ભાવ વચ્ચે તો બધી ખરીદી લઈશ. આપણી પાસે બેંક બેલેન્સ નો માલના ભાવના ભાવ કરી આપણે સમજી જાઓ. અને સાંજ પડે અને કેરી ફોરવર્ડ ન થયું તો સાધના હજી શરૂ થાય લક્ષ. હવે એ જે આપણી અંદર ઘણા બધા શક્તિઓના કેન્દ્ર છે અને એ શક્તિઓના કેન્દ્ર સાંજ પડે તે ખાલી થઈ જાય છે. પણ જો થોડું બેલેન્સ બચે આવતીકાલ સુધી લઈ જવા માટે તો એ એક જુદું શક્તિના કેન્દ્રની અંદર રાખવામાં આવે છે અને એ બહુ નવી એક અંદરની શક્તિ ખુલે છે, નવું એક દ્રષ્ટિ. એવી રીતે વરસમાં હોય કે ન હોય, દિવસે દિવસે કરે પછી વરસનું સર્વે નીકળે કે ના નીકળે, વરસનું એ સર્વે. વરસના સર્વે કઈ રીતે કરશું? આપણે શ્વાસ લઈએ છીએ, પૃથ્વી શ્વાસ લે છે કે નથી લેતું? એ શું કહે છે? આપણે પૃથ્વીના શ્વાસને શું કહે? ઉત્તરાયણ અને દક્ષિણાયણ. જયારે ઉત્તરાયણ હોય છે ત્યારે પૃથ્વી શ્વાસ લે છે, દક્ષિણાયન વખતે છોડે છે. હવે જે હવામાનમાં પ્રાણ છે એ કોઈ પાસેથી શ્વાસ લે છે? કોઈ પાસેથી? સૂર્ય પાસે.
તો સૂર્ય પાસેથી એ પ્રાણ લે છે અને એના હવામાનમાં છોડે છે, બરાબર. અને છ મહિના એ લે છે એટલે છ મહિના આપણને સૂર્યનું પ્રાણ તાજું મળે છે કે વાસી? તાજું, બરાબર. પણ છ મહિના એ છોડે છે તે વખતે વાતાવરણમાં સૂર્યનું પ્રાણ વાસી. આ સમજે છે વાસી? આ પકડાયું હવે. હવે આપણે ગણીએ કે 14 જાન્યુઆરી થી 14 જુલાઈ આપણે સૂર્યનું પ્રાણ તાજું પડ્યું, અને 14 જુલાઈ થી 14 જાન્યુઆરી વાસી પડે છે. એટલે નવું પ્રાણ મળતું નથી, એટલે અંદર જે છે એનાથી આપણે ચલાવી લેવું પડે છે. અંદર જે પડેલું છે, અંદરના તિજોરીઓની અંદર, અંદરના કેન્દ્રની અંદર જે પડેલું છે એનાથી આપણે ચલાવી લેવું પડે. હવે અંદરના કેન્દ્ર જે છે એ બધા બહુ સૂક્ષ્મ છે, એની ઉપર મને ગુસ્સો આવ્યો તો એક કેન્દ્રનું પ્રાણ ગયું, રાઈટ. તો 6 મહિનામાં તો આપણી પાસે કેરી ફોરવર્ડ કઈ અને એ જો તે વખતે જો બચ્યું હોય 14 જાન્યુઆરી અંદર જે જગ્યાએ એ પ્રાણ જઈને રહે છે એમાંથી અંદરની એક દ્રષ્ટિ ખુલે છે. અને દ્રષ્ટિ કેવી દ્રષ્ટિ ખુલે છે? દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ ખુલે છે. પણ રહેતું જ નથી, થોડો ગુસ્સો આવ્યો વાણી સાથે, કચી વાય વાણી સાથે, આમ બધું પૂરું થઈ જાય છે, રહેતું. એટલે સાધના જે છે એ કેરી ફોરવર્ડ નો સાય.